वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमौतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान ने श्री हरि कृष्ण महाराज ने जय श्री घनश्याम महाराज ने जय कथा सांभळनारा बधा भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર આઠમું તરંગ 71મું ભાલબારા અને ચરોતરના ભક્તો પ્રભુનું પૂજન કરે છે। દાદા ભાઈ પૂજા ભાઈ જો હરિજન મે મુખ્ય રહાય દાદા ભાઈ પૂજા ભાઈ જો हरिजन में मुख्य रहाय मनु भाकर के भूप ही भाई में टिलित कहाय। पीपळीना दरबार दादा भाई धोलेराना दरबार पूंजा भाई ए बे भालना हरिभक्तों में मुख्य हता अने गांफना दरबार मनुभा करीने राजा हता। તેમના દીકરા અજુભાઈ હતા, તેમના ભાયાતોમાં તે પાટવી કુંવર હતા અને તેમને સત્સંગ થયો હતો। તેમણે ઘણા મહિમાથી શ્રીહરિની પૂજા કરી અને શ્રીહરિએ તેમના મનોરથોને પૂર્ણ કર્યા। આ કેવો ગ્રંથ છે! શ્રીજી મહારાજના જન્મનો ઉત્સવ આપણે 3 દિવસ કર્યો, પણ આ ગ્રંથમાં તો દાદા સ્વામીએ એક નાનામાં નાની વાત નોંધી છે, એક નાનામાં નાની વાત લખી છે, એટલા માટે આ ગ્રંથનું નામ છે સાગર। આ ગ્રંથ માટે સાગર શબ્દ સાર્થક થયો છે। મહાભારત માટે કહેવાય, જે આખા બ્રહ્માંડમાં છે મહાભારતમાં છે, અને મહાભારતમાં નથી એ દુનિયામાં ક્યાંય નથી। આવી પ્રતિજ્ઞા ભગવાન વ્યાસે કરી છે। આ સાગર ગ્રંથ માટે આપણે કહી શકીએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે કંઈ છે ને એ બધું આ ગ્રંથમાં છે, અને આ ગ્રંથમાં જે નથી ને એ આ સંપ્રદાયમાં ક્યાંય નથી। જેટલા શાસ્ત્રો છે, જેટલા ઉપદેશો છે, જેટલી સ્તુતિ છે, જેટલી પ્રાર્થનાઓ છે, જેટલા ગુણ અને દોષ છે, ધર્મને અધર્મની વાતો છે, આ બધો સંપ્રદાયનો સાર આ ગ્રંથમાં છે। આ એક ગ્રંથમાં જેટલું છે બધે છે આખા સંપ્રદાયમાં, અને આમાં નથી એ ક્યાંય નથી। હજી મહારાજના પ્રાગટ્યની જ કથા ચાલે છે, મહારાજનો જન્મદિવસ છે, અલગ અલગ પ્રાંતના ભક્તો અલગ અલગ રીતે પૂજા કરે છે, જુદી જુદી પ્રાર્થનાઓ કરે છે, સ્વામીને વંદન કરીએ, આધારાનંદ સ્વામી જેવા સંતના ચરણોમાં નમસ્કાર કરીએ, કેવા ગ્રંથો સ્વામી આપણને આપ્યા! આ બધા ગામોની ઘણી કથાઓ છે, પણ આપણે જો લેવા જઈએ તો બહુ સમય ઝાઝો લાગે। જેટલા દરબારો ચુડાસમા ભાયાતો કહેવાતા તે બધા સારા સત્સંગી થયા હતા, તેમની બુદ્ધિ નિષ્પાપ હતી, દરેક સાધુ સ્વભાવવાળા હતા। કપડાથી સાધુ થવું સહેલું છે, કાળજાથી સાધુ થવું અઘરું છે।
ભક્ત જેવી પ્રવૃત્તિ કરવીને એ સહેલી છે, પણ ભક્ત જેવી વૃત્તિ બનાવવીને આ અઘરી છે. રાવણ સાધુ બન્યો કપડાથી, કાળજાથી ન બન્યો. કાલનેમી ભક્ત બન્યો, રામની ધૂન કરતો હતો, પણ કાળનેમી ભક્ત બન્યો પ્રવૃત્તિથી. વૃત્તિ એની રામની નહોતી, વૃત્તિ તો બગલાની હતી. આ ગ્રંથ તમારા અને મારા કાળજાને ધોળા કરી નાખે આવો ગ્રંથ છે. આવો ગ્રંથ મારા કેટલા અનુભવોની વાત કરું, આપણે મહારાજ અને શાસ્ત્રોની વાત સાંભળવા બેઠા છીએ, પણ મારો અનુભવ જબરજસ્ત કહું ને તો એટલું ચોક્કસ છે, ગુરુજીની કૃપાથી આ ગ્રંથની કથા કરું છું એમાં એટલો અનુભવ ચોક્કસ થઈ રહ્યો છે. શ્રીજી મહારાજ ડગલે ને પગલે આપણી સાથે છે, આપણી સહાય કરે છે અને આપણી રક્ષા કરે છે. તમે બધા સાંભળો છો, તમને પણ અનુભવ હશે. આ નાની વાત સાંભળજો, સત્સંગી હતા, કેવા હતા? નિષ્પાપ બુદ્ધિવાળા હતા. કેવા હતા? દરેક સાધુ સ્વભાવવાળા હતા, કોઈના મનમાં કુટિલતા ન હતી. અંડા ગંડા ખબર છે ને તમને, 19-20 કાળું ધોળું, ઘણા લોકોના મન તો કાવા દાવામાં જ ફરતા હોય છે. તેઓ કોઈના ઉપર દાવપેચ રાખતા નહીં, સ્વભાવે સરળ અને વિશ્વાસુ મનવાળા હતા. લો, ભગવાનના ભક્ત થવા માટે આટલું જરૂરી છે દાદા. કેટલું? સરળ સ્વભાવ ન મન કોટેલાયે, લખવા જેવું છે, લખવું હોય તો. સરળ સ્વભાવ ન મન કોટેલાયે, જથા લાભ સંતોષ સદાયે, જથા લાભ સંતોષ સદાયે. નંબર એક, સરળ સ્વભાવ. વિદ્યા દદાતિ વિનયમ. તમે નાના હશો, તમે બધા આ શ્લોક શીખ્યા હશો. વિનયાદ્યાતિ પાત્રતા, પાત્રત્વાદ ધનમ આપનોતિ, ધનાદ ધર્મ તત સુખમ. કેટલું સરસ આપણા શાસ્ત્રોમાં લખ્યું. આંબા ને કેરી આવે ને આંબો નમે, ખીજડા ને ફળ આવે ને ખીજડો ઊંચો થાય, સજ્જનને સફળતા મળે ને સજ્જન નમ્ર બને, દુર્જનને કોઈ પણ પ્રકારની સફળતા મળે ને એ વધારે ઉદ્ધત બને. સજ્જન અને દુર્જન બંનેને સફળતા પણ મળે, બંનેમાં સદગુણ પણ હોય, બંનેમાં કળા પણ હોય, બંનેમાં ભક્તિ પણ હોય, બધી જ વસ્તુ બંનેમાં છે. તફાવત એટલો છે કે તે એની ક્રિયાઓ, ભક્તિ છે, શક્તિ છે, બુદ્ધિ છે, બળ છે, એ બધું જુદા આશયમાં, જુદી દિશામાં વપરાતું હોય. વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશમ પરિપીડનાય. રાવણ ભક્તિ કરતો, પણ શા માટે? પોતાના અહંકારને પોષવા માટે. હનુમાનજી ભક્તિ કરતા, શા માટે? પોતાના દાસપણાને વધારવા માટે. પ્રભુ, તમે અમને આટલું બધું આપ્યું, અમે તમને શું આપી શકીએ? જેમ ભક્તિ કરે એમ દાસ બનતા જાય, અને રાવણ જેમ ભક્તિ કરે એમ દુષ્ટ બનતો જાય. સરળ સ્વભાવ ન મન કોટેલાયે, મનમાં કુટિલતા, કપટ, અહિત. ઘણા માણસો તો બેઠા બેઠા આખો દિવસ આ જ કામ કરતા હોય. અરે, ઘણા તો અમારી પાસે એમ બોલે ને, અમને એમ થાય કે રહેવા દો બાપા, આ શું તમે માંડી છે. કોઈનું સારું વિચારી ન શકે, કોઈનું સારું બોલી ન શકે, કોઈનું સારું સાંભળી ન શકે. તમે ભૂલે ચૂકે જો બોલ્યા ને કે પેલા ભગત બહુ સારા, હા સ્વામી રહેવા દેજો, વિશ્વાસ ન કરતા ટળી જશો. આપણે પૂછીએ, સારું તો આખા બ્રહ્માંડમાં કોઈ વિશ્વાસુ ખરા? તો શું કે ખબર? સ્વામી, કોઈ વિશ્વાસુ નહીં. આખી દુનિયામાં એક જ ડાયો, કોણ? વાતનો કરનારો છે. આના જેવો ઘાતકી કોઈ ન હોઈ શકે.
મારે આટલા કડવા શબ્દ ન બોલવા જોઈએ પણ સાગરમાં આવે એટલે કહું છું, ભારત દેશનું કેજરીવાલ પાત્ર લઈ લો અને આ પાત્ર બે સરખું છે, ઘાતકી પાત્ર છે. કોઈએ કહ્યું આપણા સાહિત્ય શાસ્ત્રોમાં તુલના કરવામાં આવી, એક બાજુ કાગડો ને એક બાજુ કોયલ, બરાબર બંને છે, આ બંનેમાં કોણ સારા? બહુ બહુ શાસ્ત્રોએ ઊંડું ચિંતન કર્યું છે. કાગડો છે એની વાણી પણ કડવી છે, અંતર પણ કડવું છે, પણ કોયલ છે ને એની વાણી મીઠી છે, અંતર કડવું છે. તમને ખબર હોય કે ના ખબર હોય, સાહિત્યમાં બધી વાતો લખી છે, શાસ્ત્રોમાં લખાણી છે. કોયલ એવી કપટી છે, પોતાના બચ્ચાઓને ઉછેરવા ન પડે, પોસવા ન પડે એટલે નાના બચ્ચાઓને શું કરે, કાગડી હોય ને એના માળામાં મૂકી દે. કાગડી કાળી છે, એની વાણી કર્કશ છે, પણ માં તો માં છે ને. કાગડી પોતાના બચ્ચા માની એને પાળી પોસી મોટા કરે અને મોટા થાય પછી તો એ તો કોણ નીકળે? કોયલના બચ્ચા નીકળે. ઉપરથી જુદું અને અંદરથી જુદું, આવા સ્વભાવવાળા કપટી કહેવાય. અને આવા કપટી માણસો કળિયુગમાં એટલા બધા વધશે, કળિયુગમાં સૌથી વધારે કપટ, પાખંડ અને દંભ ફેલાશે. ડોંગરેજી મહારાજ એના ઉપર ખૂબ બોલતા. તમને ખબર હોય કે ન ખબર હોય કહી દો એક વાત, કપટ એનો વિરોધી શબ્દ કયો છે? નિષ્કપટ. આ બે શબ્દ હજી તમને નહીં સમજાય, આને સમજવા માટે તમારે ઘણું ઊંડું ઉતરવું પડે. પણ આ બે શબ્દ તમને અંગ્રેજી ભાષામાં સમજાવું, નિષ્કપટ એટલે ઓનેસ્ટ અને કપટી એટલે ડિસઓનેસ્ટ. સમજાઈ ગયું? આ અમેરિકામાં ઓનેસ્ટી શબ્દ જે વપરાય છે ને, જે માણસ જેવો છે એવો સ્પષ્ટ દેખાય છે ને તમને, એ ઓનેસ્ટી એનો વિરુદ્ધી જે શબ્દ છે, વિરુદ્ધાર્થી જે શબ્દ છે, એનું જ નામ કપટ, એનું જ નામ દંભ, એનું જ નામ પાખંડ. એ વાત ચાલે છે. સત્સંગી કેવા હતા? નિષ્ભાવ બુદ્ધિવાળા, સાધુ સ્વભાવવાળા, મનમાં કુટિલતા કોઈને ન હતી, સરળતા હતી, વિશ્વાસુ મનવાળા. કેવા હતા? જગતમાં બીજા જે કુટિલ સ્વભાવના લોકો હતા તે પણ આ ચુડાસમા દરબારો આગળ નમતા રહેતા. તેમના ગામ અને ગરાસ ઘણા સારા હતા, તેમજ તેમને અનાજ પણ સૌથી વધારે પાકતું હતું. કેટલાક કપટી કાઠી દરબારોએ, કારણ કે કાઠીઓમાં તો કળ બળ અને છળ એ જ વપરાતું, કેટલાક કપટી કાઠી દરબારોએ વિશ્વાસમાં લઈને ઉંદર જેમ ફૂકી ફૂકીને ખાય તેમ અમુક ચુડાસમા દરબારોના ગરાસને હડપી લીધા હતા. રાજાઓના કાવા દાવા એટલા ખતરનાક હતા. શ્રીજી મહારાજ જ્યારે પ્રગટ થયા તે સમયની ભારતની કથળેલી પરિસ્થિતિ, રશ્મિબેન વ્યાસ કરીને બહુ સારા સંપ્રદાયના લેખક છે, એમણે અદ્ભુત એ બધું એ સમયનું સંશોધન કરીને લખ્યું છે. ભગવાન સ્વામિનારાયણને શા માટે એ સમયમાં પ્રગટ થવું પડ્યું હતું? અત્યારે કદાચ સમય એના કરતાં વધારે ખરાબ થઈ રહ્યો છે. ભગવાન અત્યારે પોતે નથી આવતા, પોતાના સંતોને ભક્તોને મોકલે છે. પણ વાત એટલી ચોક્કસ છે કે રાજા મહારાજાઓએ પહેલેથી આ જ કામ કર્યું છે. શાસ્ત્રોમાં લખેલી વાત દાદા, હું કાયદા શાસ્ત્રને ક્યારેક ક્યારેક બહુ ધ્યાનથી વાંચું છું, હ્યુમન રાઇટ્સ શું છે એ ધ્યાનથી વાંચું છું. આપણા પ્રાચીનતમ કાયદા શાસ્ત્રની અંદર પણ જેની ચર્ચા છે, સર્વોદયનો સિદ્ધાંત જેને કહેવાય છે, અત્યારે મોડર્ન સાયન્સની અંદર બેલેન્સ ઓફ પાવર જેને કહેવાય છે, કોઈ પણ સત્તા એક્સ વાય ઝેડ, કોઈ પણ સત્તા કંટ્રોલવાળી હોવી જોઈએ. આનો અર્થ એવો છે. કેવો છે? આપણે ત્યાં જૂના રાજા મહારાજાઓએ કેવા ત્રાસ ગુજાર્યા છે. મોટા ઘંટલા બનાવ્યા છે જીવતા માણસોને નાખવાના અને પીલવાના. હિટલરની તાનાશાહી રાજાશાહીમાંથી ગુજરેલા
એક ચેમ્બરમાંથી બીજી ચેમ્બરમાં માણસોને લઈ જતા હતા, એમાંથી પાંચ માણસો ભાગી ગયા છટકીને. એમાંથી એક માણસ અમેરિકા આવ્યા, અમેરિકામાં શિક્ષક બન્યા, અને એણે જે પ્રવચન કર્યું છે, એણે જે હિટલરની દુર્ઘટનાઓ પોતાની આંખથી જોઈને વાત કરી હતી, ક્યારેક તમે વાંચો ને તમારા રૂવાડા ઊભા થઈ જાય. ઇતિહાસમાં પાપ પુષ્કળ થયું છે, પણ માણસે શીખવું જોઈએ એમાંથી શીખતા નથી. આટલી જ મિસ્ટેક છે. ભૂતકાળ ડન ઇઝ ડન, નો વન કેન મેક ઇટ અનડન, વેધર હી ગોઝ ટુ લંડન. ભૂતકાળમાંથી શીખવાનું છે. એ અમેરિકાના શિક્ષક, એનો પત્ર મેં એકવાર સભામાં વાંચેલો ઘણા સમય પહેલા, તમને ખબર હશે. એ શિક્ષકે દુઃખ સાથે વાત કરી, હિટલર આવું કરતો હતો એ હું કહેવા નથી માંગતો, મારે કહેવું છે કે ત્યાં કામ કરનારા એન્જિનિયરો હતા, ડૉક્ટરો હતા, ભણેલા ગણેલા હતા. શું આજની સ્કૂલો, શું આજનું શિક્ષણ, શું આજની એજ્યુકેશન સિસ્ટમ આવા માણસો તૈયાર કરશે કે એને આટલા બધા માણસોને બેરહેમીથી મારવામાં સંકોચ પણ ન થાય? ગુનો એકલા હિટલરનો નથી. એણે જે વાત કરી છે ને શિક્ષકે રડતા, એ પત્ર વાંચવા જેવો છે. હું એટલા માટે તમને કહું છું, ભૂતકાળમાં રાજા મહારાજ, ભૂતકાળની વાત તો છોડી, એક વાત યાદ આવી ગઈ, કહી દઉં દાદા. ભારત દેશ આઝાદ થયો થોડા વર્ષો થયા, આજે ઘણા બધા એવા છે આપણા બાબુ દાદા. દાદાએ બહુ નાના હતા ગાંધીજીને પણ જોયા છે. પરમ દિવસે 1મેનો દિવસ છે, 1મે એટલે ગુજરાત સ્થાપના દિવસ, ખબર છે ને તમને. ભારત આઝાદ થયા પછી મહારાષ્ટ્ર અને ગુજરાત છૂટા પડ્યા. આ ગુજરાતના સંઘર્ષમાં 100એ 100% બાબુ કાકા ઇન્વોલ્વ હતા. રવિશંકર મહારાજ જેમણે ગુજરાતની સ્થાપના કરી, ઇન્દુ કાકા જેમણે ગુજરાતને અલગ કરવા માટેની જબરજસ્ત ચળવળ ચલાવી હતી, અને રવિશંકર મહારાજ અને વિનોબા ભાવે ભૂદાન યજ્ઞ, વિનોબાજીનો હતો ને એ, ભૂદાન યજ્ઞમાં છેક મહારાષ્ટ્રથી દિલ્હી સુધી મશાલ લઈને ચાલનારા સૌથી પહેલા બાબુ કાકા હતા. કેવું વ્યક્તિત્વ છે! ગુજરાત સ્થાપના વખતે મશાલ લઈને સૌથી પહેલા આવ્યા, અને સૌથી પહેલી મશાલ એમની હાથમાં લઈ રવિશંકર મહારાજે ગુજરાત સ્થાપનાની ઘોષણા કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવ્યા, શોધતા શોધતા બાબુ કાકાને મળવા આવેલા પહેલી વખત જ્યારે આવ્યા ત્યારે. હું કહેવા એ માગું છું તમને બધા ભક્તોને, આવો આપણો દેશ, ટુકડા ટુકડા થયેલો દેશ, રાજા મહારાજાઓ અંદર અંદર એટલા લડતા હતા, એટલા લડતા હતા, હજાર વર્ષ સુધી ગુલામીની જંજીર ખોલી ન શક્યા. અંદર અંદરના સંઘર્ષમાં એક પાત્ર સરદાર વલ્લભભાઈ પટેલ, જેણે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું. કેવું બલિદાન આપ્યું! દેશને અખંડિત બનાવી દીધો. સરદાર વલ્લભભાઈ પટેલનું બલિદાન કેટલું મોટું, ક્યારેક કલ્પના કરો તમે. પોતાનો કોઈ સ્વાર્થ નહીં, કોઈ સ્વાર્થ નહીં. સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન વાંચો ને તમને ખબર પડે. આવો નિસ્વાર્થ વ્યક્તિ હોય, આવો નિષ્કપટ વ્યક્તિ હોય, એનાથી જ આવા સારા કાર્ય થાય. પણ કેટલી મોટી મિસ્ટેક થઈ! મહાત્મા ગાંધી જતા રહ્યા, ભારત દેશ અખંડિત બની ગયો. કાશ્મીરના રાજા હરિસિંહજી, બરાબર, એ પણ ભારતમાં ભળી ગયા. પણ થોડા જ સમયની અંદર કાશ્મીરની અંદર એટલા બધા કાવાદાવા થયા, એટલા બધા કાવાદાવા થયા, એક વ્યક્તિના સ્વાર્થને લીધે, એક રાજાની મેલી મુરાદને લીધે. 370 આપણે તો હમણાં જાણીએ છીએ, 370ની કલમ, 35 એની કલમ. આજે કાશ્મીરની અંદર 7.5 લાખ જેટલા ભારતીય લોકો એવા છે જેની પાસે કોઈ રાઈટ નથી, જેની પાસે કોઈ અધિકાર નથી. આ બધું જ્યારે જાણીએ ને, સાંભળીએ ને, ત્યારે દુઃખ એટલું જ થાય. ત્યાં શાસ્ત્રોની વાત બધી સાચી છે. કપટી અને કુટિલ કાઠી દરબારોએ, રાજા મહારાજાઓએ લોકોને વિશ્વાસમાં લઈ ઉંદર જેમ ફૂકી ફૂકીને ખાય, એમ લોકોની મિલકત, લોકોના ગ્રાસ બધું પચાવી પાડેલું. રાજાશાહી તો ગઈ, હવે સારું છે લોકશાહી આવી. તો લોકોએ અત્યારે એક કામ કરવું જોઈએ, પૂજ્યપાદ ગુરુજી પણ
હમણાં ઇલેક્શનમાં વોટ આપવા ગયા હતા. કદાચ તમે બધાએ દર્શન કર્યા પણ હશે ફોટામાં. પૂજ્યપાદ ગુરુજીએ પણ આજ્ઞા કરી હતી આપણા મંડળના દરેક સંતો, સંપ્રદાયના બધા સંતો, અરે સંપ્રદાય ભારત ધર્મના તમામ સંતોએ આ વખતે વોટિંગ કર્યું, બહુ જરૂરી છે. 5 વર્ષ સુધી આપણે સરકાર વિશે સારી ખરાબ ચર્ચા કરીએ એ આપણી લાયકાત નથી, એ આપણો અધિકાર પણ નથી. આપણો અધિકાર 5 વર્ષમાં 5 સેકન્ડ એક તક આવે છે તે દિવસે સારા રાજાને પસંદ કરવાનો અધિકાર છે. આપણે અધિકારની, સોરી, આપણે કર્તવ્યની ચર્ચા કરતા જ નથી. અધિકાર આપણો શું છે આપણે ખબર જ નથી, અને આક્ષેપોમાં, અથડામણોમાં આખી જિંદગી પૂરી કરી દઈએ છીએ. તમે બધા ભક્તો પણ હજી થોડો સમય બાકી છે, ઠાકોરજીને પ્રાર્થના કરજો. તમે બધા ભક્તો તમારા સગા સંબંધી દેશમાં રહેતા હોય કોઈ પણ જગ્યાએ, એને કહેજો કે 5 વર્ષમાં એક જ તક પ્રજા પાસે હોય છે, બાકી 5 વર્ષની બધી તક રાજા પાસે હોય છે. તમે સારા રાજાને પસંદ કરો, બસ. વાત આવીને એટલે યાદ આવ્યું, ગામ ગરાસ મિલકત બધું પચાવી પાડ્યું. એક વ્યક્તિએ પોતાના ભાયાતના સ્વાર્થમાં, પોતાના મિત્રના સ્વાર્થમાં, તારે જે કરવું તું લૂંટ, તને જેટલું ફાવે તું લૂંટી લે, મને ફાવે એટલું હું લૂંટી લઉં, પ્રજાનું જે થવું હોય તે થાય. કેટલાકે પોતાનો ગરાસ કાઠી દરબારો પાસે ગીરવે મૂક્યો હતો. જૂના રાજાઓ કેવું કપટ કરતા, કેવી રીતે લોકો પાસેથી બધું પડાવી લેતા, આ બધા ઇતિહાસો હવે જ્યારે વાંચીએ છીએ ને ત્યારે દુઃખ થાય કે આ બધી વાતો સત્ય છે. જ્યારે ચુડાસમા દરબારોને સત્સંગ થયો તે પછી કેટલાક ચેતી ગયા. આ બધું ક્યારે ખબર પડે દાદા? સત્સંગ થાય ત્યારે, શિક્ષણ આવે ત્યારે, જાગૃતિ આવે, માણસને ખબર પડવા લાગે સાચું શું અને ખોટું શું, સાચો માણસ કોણ અને ખોટો માણસ કોણ. અને જે ચેત્યા નહીં તેઓ દુઃખી થયા. કેટલાકને તો શ્રીહરિએ વ્યવહાર શીખવાડ્યો, તેમાંય જે ન શીખ્યા તે અપાર દુઃખી થયા. શ્રીહરિ કીસો કૃપા કહાવે, શ્રીહરિ કેસો કૃપા કહાવે, જનકો સુખ કે રીત શીખાવે, જનકો સુખ કે રીત શીખાવે. ભગવાન શું શીખવાડે છે, કેવી સરસ મજાની વાત. શ્રી હરિ કેસો કૃપા કહાવે, જનકો સુખ કે રીત શીખાવે. જે ચુડાસમા દરબાર સત્સંગી થયા એ ચેતી ગયા, કારણ કે શ્રીહરિની તો રીત જ હતી જીવ પ્રાણી માત્રને સુખનો માર્ગ બતાવવાનો. ભગવાન સ્વામિયાણ પ્રતિજ્ઞા કરીને આવ્યા છે, પહેલા આલોકમાં સુખી કરીશ, પછી પરલોકમાં સુખી કરીશ. ભુક્તિ મુક્તિ પ્રદાયકમ ગોપાળાનંદ સ્વામી લખ્યું. ભગવાન શ્રીહરિએ ભુક્તિ આલોકનું સુખ આપ્યું, એટલે તો જગતમાં કહેવત પડી કે વાણિયા કાણિયાને સ્વામિનારાયણિયા કોઈ દી છેતરાય નહીં. બોલો, એક હરિભગત, સાંભળો, અમેરિકાની સત્ય ઘટના. એણે બીજા હરિભગતને કીધું કે તારી પાસે પૈસા આવ્યા છે તો આપણે એક સ્ટોર બહુ સારો આવ્યો છે, આપણે લઈએ. આ હરિભગતે તરત જ કહ્યું કે હું કંઈ પણ કામ કરું તો મારે સંતોને પૂછવું પડે, ગુરુજીને પૂછવું પડે. આણે કીધું, ભાઈ ભલા માણસ, આપણે સ્ટોર કરીએ, આ બધું કંઈ ગુરુજીને સંતોને પૂછવાનું ન હોય, અને સંતોને શું ખબર પડે આમાં? સંતો સ્ટોર ચલાવે છે, જે વ્યક્તિ ચલાવીને એને શું પૂછવાનું? આણે કીધું, નહીં, મારે પૂછવું પડે, પૂછ્યા વગર હું ન કરું. ઘણા પ્રયત્ન કર્યા, આણે સંતોને પૂછવાની વાત લાવી એટલે આને છોડી દીધો. એ જ માણસે, અમેરિકાની ઘટના, એ જ માણસે એ હરિભગતનો બીજો મિત્ર હતો એની જોડે પાર્ટનરશિપ કરી અને પેલાનું એવું મુંડન કર્યું, અસ્ત્રા વગર એવું મુંડન કર્યું. આ અમેરિકાની સત્ય ઘટના. બોલો, તમે બધા વ્યવહારનું ગમે તે કામ હોય ગુરુજીની આજ્ઞા લઈએ, કદાચ ન લઈ શકે તો સંતોની આજ્ઞા લઈએ. સંત બોલે તે ભેળો હું બોલું રે, એ સાધુ નથી બોલતા, સાધુ ભગવાનને પ્રાર્થના કરીને વાત કરે ને, ત્યારે એમાં કોણ બેઠા છે? મહારાજ બેઠા છે. શ્રીહરિ કેસો કૃપા કહાવે, જનકો સુખ કે રીત શીખાવે, શ્રીહરિ કે જે તે
કે એ વિશ્વાસા કેવું લખે છે સ્વામી? શ્રીહરિની રીત જેવી હતી લોકોને સુખનો માર્ગ બતાવતા, પરંતુ વાત આવી શ્રીહરિ કે જે તે કિયે વિશ્વાસા દુઃખ કે તાકે ત્રોડે ત્રાસા. પરંતુ જેણે શ્રીહરિના વચનમાં વિશ્વાસ રાખ્યો તેણે દુઃખોના ત્રાસને નષ્ટ કર્યો, અને જેણે વિશ્વાસ ન રાખ્યો તેણે દુઃખોને ઊભા કર્યા. મહાભારત એટલા માટે કહે છે, ભગવાન વ્યાસનું આ વચન છે કે માણસ જ્યાં વિશ્વાસ કરવો જોઈએ ત્યાં વિશ્વાસ નથી કરતો એ જ એના દુઃખનું સૌથી મોટું કારણ છે. અમે સંતો નાના હતા ત્યારથી ગુરુજીએ બે વાત શીખવાડી. એક, આ વચનામૃતથી શ્રેષ્ઠ કોઈ વાત નથી, વચનામૃતથી આગળ કોઈ વાત નથી, વચનામૃતની મહાન કોઈ આ દુનિયાનો સિદ્ધાંત નથી. મગજમાં ઘેડ પેસી ગઈ. બાઇબલ વાંચ્યું, કુરાન વાંચ્યા, દુનિયાભરના શાસ્ત્રો જાણ્યા, વાંચ્યા, સાંભળ્યા, અનેક પ્રકારના તર્ક વિતર્ક મનમાં આવે પણ વચનામૃતની વાત આવે ને એટલે બધું ઠંડ. નાના હતા ત્યારથી ગુરુજી આપ્યા સંસ્કારો. જો એ ન હોય તો છડ ઘણા છે એવા સાધુઓ આજે વચનામૃત ઉપર કોમેન્ટ કરે છે તો ક્યાં ફેંકાઈ ગયા, ક્યાં જતા રહ્યા, સાધુઓ પણ ધૂળધાણી થઈ ગયા, તાળી પાડનારા થોડા દિવસ ચાલે છે. નાના હોય ત્યારથી એવા સંસ્કાર પાડીએ. આપણે આ સંસ્કાર પાડવા માટે મેં તમને હમણાં વાત કરીને 11મી મે આ 8મા પુરની કથા પૂરી થશે. 4.5 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ રહ્યો છે આ ગ્રંથની કથાને, ત્યારે આપણે 11મી મે શનિવારના દિવસે 8મા પુરની કથા પૂરી થશે. ગ્રંથ વંદનાનો કાર્યક્રમ રાખીશું અને તે જ દિવસે આપણા મંદિરમાં ફાધર્સ ડે એનો પણ કાર્યક્રમ છે, એટલે પિતૃવંદના, વડીલ વંદના એનો પણ સરસ કાર્યક્રમ રાખીશું. આ સંસ્કાર છે, આપણે બોલીને નહીં, આપણી આવનારી પેઢીને કરીને પણ બતાવવું પડશે. આપણે કહીએ ગ્રંથ પૂજન કરો કરો એમ નહીં, પણ આપણે જ્યારે કરીશું, નાના દીકરાઓ, આપણા પરિવારના સભ્યો, આપણે જ્યારે વડીલોની વંદના કરીશું ત્યારે દીકરાઓ, પરિવાર એમાંથી શીખે છે, એ બોધપાઠ આખી જિંદગી ટકે છે. હવે સ્વામી ઘણી બધી વાતો કરે છે, આપણે શ્રવણ કરીએ. ભાલ પ્રદેશના ભક્તો આવ્યા, તેમણે એક પછી એક પૂજા કરી, જેની જેવી સમજણ હતી તે પ્રમાણે શ્રીહરિની પૂજા કરી. કેટલાક ચંદન ચર્ચીને ફૂલહાર પહેરાવ્યા, કેટલાકે વસ્ત્ર અને આભૂષણ ધરાવ્યા, કેટલાકે તો વિવિધ પ્રકારના મેવાને ફળ લાવીને એટલા ધરાવ્યા તેનો પાર ન હતો. કેટલાક ભક્તો શેરડીના સાંઠા લાવતા, જે કંઈ નવીન ચીજ દેખાય, જે વસ્તુ શ્રીહરિના ઉપયોગમાં આવે એવી હોય તે લાવીને શ્રીહરિની આગળ ધરતા. હરિભક્તોને સુખ આપવા માટે મહારાજ નવા નવા ચરિત્ર કરતા, ભક્તો તેમની સાથે જેવું મન રાખીને વર્તન કરતા હતા તેવું શ્રીહરિ તેમને સુખ આપતા હતા. લો, ભગવાન સ્વામિનારાયણ, એમના સંતો બધાની આ જ રીત. પૂજ્યપાદ ગુરુજીની સાથે આપણે રહ્યા છીએ, આપણે જાણીએ છીએ, જે જે ભક્તો રહ્યા હતા બધાને ખબર છે. નાના બાળકોને રાજી કરવા પૂજ્યપાદ ગુરુજી સંગીત ખુરચી રમ્યા હતા, એ તો જેણે દર્શન કર્યા એ બધા જાણે છે. આટલા મોટા પુરુષ અને નાના દીકરાઓને રાજી કરવા, એને સંતમાં હેત થાય, ભગવાનમાં હેત થાય, એના માટે કેટલો દાખલો કર્યો, જોયું તું ને દાદા? આપણા બધા સંતો, ઇન્ડિયામાં આપણા સંતો છે, શ્રીજી સ્વામી, અક્ષય સ્વામી સંતો, અત્યારે નિષ્કામ સ્વામી, નીલકંઠ સ્વામી સંતો લંડનમાં છે. બહુ સરસ ત્યાં હમણાં બાળકોની પિકનિક કરી હતી, વનભોજન વગેરે ગોઠવ્યું હતું સંતોએ. શા માટે? એનાથી આપણું અને આપણી સાથે રહેલા બધાનું મંગળ થાય છે. ભગવાન અને ભગવાનના સંત, એની તમામ ક્રિયા જીવને ભગવાનમાં જોડનારી હોય. હરિભક્તોએ શ્રીહરિની પૂજા કર્યા પછી મનથી ઘણા રાજી થઈને સંતોની પૂજા કરી. તે પછી ભાલબારાના ગામે ગામના બીજા હરિભક્તો આવ્યા, જેનો ગણવાથી પાર પામી શકાય તેમ નથી. તે બધા ભક્તો સરસ એકાંતિક ધર્મનિષ્ઠ હતા. સૌ પહેલાં બુધેજના હરિભક્તો આવ્યા, તેમણે શ્રીહરિને ચંદન ચર્ચ્યું, ફૂલહાર પહેરાવીને પૂજા કરી, વસ્ત્રોને ઘરેણા ધરાવ્યા, આરતી ઉતારીને બધાએ સ્તુતિ કરી. એ રીતે ગુડેલ ગામના હરિભક્તોએ આવીને શ્રીહરિની પૂજા કરી, સ્તુતિ કરી. આ બધા ગામોમાં તો અમે દાદા બહુ ફર્યા છીએ, હા, ગુરુજી સાથે વડતાલથી ગઢપુરની પદયાત્રા કરવા ગયેલા,
સાત દિવસ સુધી ચાલીની યાત્રા કરેલી. તરલ ભગતને તો આશ્ચર્ય થશે આવું બધું, સાત દિવસ ચાલવાનું, એના કરતાં પ્લેનમાં જતા રહ્યા તો સાત મિનિટમાં વડતાલથી ગઢપુરને, ગઢપુરથી તો દાદા બધું યાદ રહે. પછી ઘોડેલમાં સંતોના પગ એવા સોજી ગયેલા, એવા સોજી ગયેલા, કારણ કે ચાલ્યા ન હોય, અને ગામના ભક્તોએ ગરમ પાણી કરી, તાપણું કરી, અને સંતોના એક એકના પગ એવા સરસ, ત્યારે તો સમયું થતું, કોઈ આમ પદયાત્રા કરીને આવે ને, આખું ગામ એનું સ્વાગત કરવા આવે. આપણા અશ્વિન ભગત જોડે હતા ત્યારે, અશ્વિન ભગતને ખબર છે આ બધી ઘટનાઓ. મહારાજના પ્રસાદીના બધા ગામો છે. બુધેજના ગોકુળદાસે શ્રીહરિને સંતોની પૂજા કરી અલૌકિક લાભ લીધો. ઓહો, બુધેજની તો કેટલી બધી વાતો છે. બુધેજમાં હમણાં નવું મંદિર સરસ મજાનું બન્યું. મંદિરમાં મૂર્તિની સેવા આપણા ગુરુજીની પ્રેરણાથી આપણા અમેરિકા નિવાસી યોગેશ ભગત શિકાગોવાળા એમણે કરી છે. નાના ગામમાં પ્રસાદીનું ગામ છે, ત્યાં પૂજ્યપાદ ગુરુજીએ પ્રતિષ્ઠાનો ઉત્સવ કરાવ્યો. ખૂબ મોટી કથા પણ પૂજ્ય ગુરુજીએ કરી હતી. વાલા ભક્તો, કહેવાનું એ ભગવાન અને મોટા સત્પુરુષ, એના દ્વારા કેટલા સારા કાર્યો થાય છે. કેટલી જગ્યાએ મંદિરો, કેટલી જગ્યાએ હરિભક્તોના જીવન, કેટલી જગ્યાએ બાળકોના જીવન. નદી જ્યાં જાય ને ત્યાં લીલું છમ કરતી જાય, ખબર છે ને દાદા? ગંગા નદી હિમાલયમાંથી નીકળી અને કલકત્તા સુધી જાય છે કેટલા કિલોમીટર, પણ જ્યાંથી જ્યાંથી નીકળે ત્યાંનું કામ શું? બધાને નવપલ્લવિત કરવાનું કામ. અને અત્યારે ઇન્ડિયામાં ગરમી એવી ચાલુ થઈ છે, 45 ડિગ્રી, 47 ડિગ્રી, એવો તડકો કે ઘરમાં ચૂલો બંધ હોય દાદા તો રોટલી બહાર મૂકી દીધી હોય ને તેની મેં તે શેકાઈ જાય. બુધેજની એક વાત મને યાદ આવી ગઈ. હમણાં છે ને charitram.com કરીને વેબસાઇટ છે, બહુ સારી. એક સારા સત્સંગી ભક્તે એટલી મોટી મહેનત કરી છે, એટલી મોટી મહેનત. આ સંપ્રદાયમાં કેવા કેવા મહારાજને, સંતોને, ભક્તોને રાજી કરનારા ભક્તો છે, હું તેને બહુ સારી રીતે જાણું છું. એની સાથે વાત કરવા માટે મેં કેટલી મહેનત કરીને નંબર શોધીને વાત કરી. એમણે વેબસાઇટમાં એક વોટ્સઅપ નંબર આપ્યો છે, એ નંબર તમે ઉમેરી દો એટલે દરરોજ તમારા ફોનમાં એક ચરિત્ર ઓટોમેટિક આવી જાય. ઘણા સમય પહેલાં એક સરસ ચરિત્ર આવ્યું હતું. તમે બધા ભક્તો પણ જો ગુજરાતી વાંચી શકો તો ચોક્કસ આનો લાભ લેજો. એવા નાના ચરિત્ર હોય, 5 લીટીના, 10 લીટીના, પણ તમને એટલી બધી પ્રેરણા મળે. સૂર્યાનંદ સ્વામી કરીને સંત હતા, સ્વામી બુધેજમાં રહેતા અને બુધેજમાં ઠાકોરજીની વાડી એની સેવા સંભાળતા. સૂર્યાનંદ સ્વામીને વાડીની અંદર કામ કરવા માટે દાતરડાની જરૂર પડી. હવે દાતરડા એ જમાનામાં તો એટલા બધા મળે નહીં. એક હરિભક્ત ગુણબુદ્ધિવાળો મંદિરે દર્શન કરવા આવે, સ્વામીને પૂછે અવારનવાર, સ્વામી કંઈ સેવા હોય તો કહેજો. સ્વામીએ કહ્યું કે આ વાડીમાં ખોદવા માટે દાતરડાની જરૂર છે, જો મળે થોડા કરી દેને. અને દાતરડા કર્યા. સ્વામીએ પૂછ્યું કેટલા પૈસા થયા? અરે સ્વામી, પૈસા લેવાય? તમે આટલી બધી સેવા કરો તો હું ના કરું. સ્વામીને ખૂબ ભાવ થયો. સ્વામી એટલા બધા રાજી થઈ ગયા. સ્વામી કહે તો સાંભળ, તે પૈસા ન લીધા તો અમે તને કોલ આપીએ છીએ, એક શ્રીજી મહારાજને લઈ અમે તને ધામમાં તેડવા આવશું. બુધેજનો આ ગુણભાવી હરિભક્ત અંતકાળે સૂર્યાનંદ સ્વામીને યાદ કરી અને સ્વામી મને તેડવા આવ્યા છે, સાથે એમના ભગવાન સ્વામિનારાયણ પણ છે, એમ બોલીને કહીને ધામમાં જાય. બોલો, કેસે આ સંત તો બહુ સારા રે ખરા, કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેસે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. ગોકુળદાસ જેવું કમાઈ જાણતા તેવું સત્સંગમાં ખર્ચી પણ શકતા. લો, આ બુધેજના ગોકુળદાસ કેવા હતા? તેમણે પોતાનું કોડી કોડી જેટલું ધન સત્સંગને સમર્પણ કરી દીધું હતું. વિચારો, આજે તો પ્રાણ જાય પણ પૈસો ન જાય. કેટલો પૈસો ભેગો કરે છે લોકો, ઘણાનું તો આપણે સાંભળીએ તો આપણને થાય શું કરતા હશે દાદા.
સવારે બપોરે સાંજે બિસ્કિટ બનાવીને ખાઈને પૈસાના તોય ખૂટે નહીં. મારી વાત યાદ રાખજો, પૈસો ને પાણી જ્યાં સુધી વહ્યા કરે ને એમાં બધાનું કલ્યાણ છે. પાણી બંધિયાર બને ને એમાંથી જીવાત થાય, એમાંથી બધા રોગ ઉત્પન્ન થાય. પૈસો પણ બંધિયાર બને ને કોઈ પણ જગ્યાએ, મંદિર હોય બહાર હોય કોઈ પણ જગ્યાએ, એમાંથી બધા પાપ ઊભા થાય છે. માટે ભગવાને તમને આપ્યો હોય ને તો ભગવાન માટે, સમાજ માટે, સત્સંગ માટે, ગરીબ માટે, ગાયો માટે ક્યાંક ખર્ચી નાખજો. પછી ઊંટવાડાના જોઈતા પગે એ શ્રીહરિની પૂજા કરી પોતાની સંપત્તિ પ્રમાણે લાભ લીધો. સિંજીવાડાના જગરૂપ બારોટે ઘણો લાભ લીધો, કારણ કે તેમણે શ્રીહરિને વારંવાર પૂજ્યા હતા. એ રીતે બાપુજીભાઈ તેમણે પણ શ્રેષ્ઠ લાભ લીધો, જે વારંવાર મુખથી કહી શકાતો નથી. વળી ખંભાતના વિપ્ર પાટીદાર હરિભક્ત હતા, તેમજ મોટા મોટા બારોટ હરિભક્તો હતા. એક પ્રાણવલ્લભ શેઠ હતા, અમથાલાલ દામાલાલ પણ હતા. તે સમયે શ્રીહરિની પૂજા કરી સાલોઢાળી ખંભાતના ખમાર જ્ઞાતિના જે હરિભક્ત હતા તેમણે પણ શ્રીહરિની પૂજા કરી. ખંભાતના લુહાર જાતિના જે હરિભક્ત હતા તેમણે પણ શ્રીહરિની પૂજા કરી. તેમણે પોતાના ઘરમાં મોટું મંદિર કરાવ્યું હતું. ખંભાતમાં તો અત્યારે કેટલું મોટું મંદિર, એની શરૂઆત એક લુહાર જ્ઞાતિના હરિભક્તના ઘરથી થયેલી. દાદા, ખંભાતનો આજે સત્સંગ, જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ કેવા જબરા, કેવા પ્રતાપી, અને અત્યારે ત્યાં સંતો પણ એટલી બધી સેવા કરે છે. હા, ખરેખર. પછી ઘણું સારું મુહૂર્ત જોઈને સંવત 1881માં તે મંદિરમાં શ્રી હરિકૃષ્ણ અને રાધાકૃષ્ણની મૂર્તિઓ પધરાવી, જે ઘણી ચમત્કારી મૂર્તિઓ છે. લો, સોરી, શ્રીહરિ સંવત 1885માં, હા 1885માં આ મૂર્તિ એટલી બધી ચમત્કારી છે. માયાતીતાનંદ સ્વામીએ તેમાં ખૂબ સેવા કરીને એ મૂર્તિમાંથી કેટલા પ્રગટ ભાવના પરચાવો સ્વામી અનુભવ્યા છે. સ્વામી તો ભાલના ભગવાન કહેવાતા. હમણાં પણ માયાતીતાનંદ સ્વામીના દર્શન કર્યા હોય એવા ઘણા હરિભક્તો મળે છે. ખંભાતના નવાબ યાવરવલ્લી તે મંદિરની વાત સાંભળીને મનમાં રાજી થયા. નવાબ સત્સંગ માટે ઘણી સહાય કરતા, મુસ્લિમ નવાબો સહાય કરતા. અને આજે આપણને એમ થાય દુબઈમાં, આબુધાબીમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર બને, જાણીએ છીએ ને આપણે. આનંદની વાત છે કે આજે અરબસ્તાનમાં મંદિર બની રહ્યું છે, આરબાઓ ત્યાં સહાય પણ કરી રહ્યા છે, બધી રીતની તન મન ધનથી. વડતાલ જ્યારે મંદિર થતું હતું ત્યારે પણ આ મુસ્લિમ નવાબે વાત સાંભળી અને ઘણી સહાય કરી હતી. વડતાલ મંદિરમાં ખર્ચ ઘણો થતો હશે એમ જાણીને દિલથી, શ્રદ્ધાથી તેઓ જેટલું જોઈએ તેટલું મીઠું દર વર્ષે ભેટમાં આપતા. જેટલામાં ખંભાતના નવાબનું રાજ્ય હતું એટલામાં ભાવથી દેવર્થે જેટલો જેટલો માલ આવતો તેની જકાત માફ કરી હતી. લો, મુસ્લિમ નવાબોએ પણ ખૂબ સારી સેવાઓ કરી છે, ખૂબ સારી સેવાઓ કરી છે. ક્યારે આપણે આખા સમાજને, આખી જાતિને દોષ દઈએ ને એ આપણી બહુ મોટી ભૂલ હોય છે. ઘણીક વાર લંકાની અંદર પણ વિભીષણ હોય અને ઘણીક વાર અયોધ્યાની અંદર પણ મંથરા બેઠી હોય, સમજાય છે ને વાત? લંકાની અંદર પણ વિભીષણ હોય અને અયોધ્યાની અંદર પણ મંથરા બેઠી હોય. માટે આપણે તો એટલું જ શીખવાનું છે, આપણે આપણી જાતને સારી, મહાન, સુંદર માનીએ છીએ, આપણી પહેલી ભૂલ. આપણે આપણી જાતના દરેક દોષોને છુપાવીએ છીએ, બીજી ભૂલ. આપણે આપણી અંદર બેઠેલી કોઈ મંથરા પ્રવૃત્તિને ઓળખવી જોઈએ. જો એ નહીં ઓળખીએ તો આપણે અયોધ્યાને પણ કેવી બનાવી દેશે? વેરાન વગણ વન જેવી બનાવી દેશે. ભગવાન રામને વનવાસ આપી દીધો, કર્યું ને દાદા? ભાલબારાના હરિભક્તો શ્રીની પૂજા કરી રહ્યા. પછી તેમણે ઘણા પ્રેમથી સંતોની પૂજા કરી. પછી ચરોતર પ્રદેશના જે મોટા મોટા ગામ હતા ત્યાંના હરિભક્તો શ્રીની પૂજા કરવા માટે આવ્યા. તેઓ વિવિધ પ્રકારના વસ્ત્ર આભૂષણો લાવ્યા હતા, તે પૂજા કરીને તરત જ ધરાવ્યા. તેઓ મેવા, મીઠાઈ, ફળ વગેરે લાવ્યા હતા, તેનું પણ વર્ણન કરતા અંત આવતો નથી. ધોળકા શહેરના હરિભક્તો પણ તે સહુની સાથે પૂજા કરવા આવ્યા. તેમાં રેવાશંકર નામે વિપ્ર હતા. તેઓ પાકા કેળાનું એક આખું ગાડું ભરીને લાવ્યા. આ ધોળકાના રેવાશંકર છે ને દાદા, એની વાતે સાંભળવા જેવી છે. અતિ નિર્માની ભક્ત હતા, એવા ભગવાનના ભોળા ભક્ત હતા, ભટ્ટ હતા, એટલે કે
વિદ્વાન બ્રાહ્મણ હતા, મહારાજ રાજી થયા એના ઉપર. એમણે વિનંતી કરી, મહારાજ મારે ગામ મંદિર કરવું છે, આપ પધારો. મહારાજ કે અમે નહીં આવીએ, પણ અમે મૂર્તિ એવી આપશું ને તમારા ગામમાં મોટું મંદિર થશે. નાના હરિભક્ત સંકલ્પ મોટો. જોયું, આજે આ સભામાં બેઠેલા કથા સાંભળનારા બધાને મારે કેવું છે, અમેરિકામાં નાના નાના માણસો મિલિયન મિલિયન ડોલરનું સાહસ કરી શકે છે. મોટી હોટલ લે 2 મિલિયન, 5 મિલિયન, 4 મિલિયનની, મોટા હાઉસ લે ઘણા લોકો. અને બધું કોના માટે? પોતા માટે નહીં, પરિવાર માટે જ, પત્ની પત્ની પુત્ર માટે જ. વાલા ભક્તો, તમે કરો, સંસાર વ્યવહાર માટે કરો, પણ ભગવાન માટે પણ એકાદ સારું મંદિર અમારા પ્રદેશમાં, અમારા વિસ્તારમાં, અમારા ટાઉનમાં, અમારા સિટીમાં થાય એવો સંકલ્પ કરો. નાનો માણસ પણ જ્યારે મોટો સંકલ્પ કરે છે ને, પણ સંકલ્પ નિસ્વાર્થને ભગવાન પરક હોય ને તો ભગવાન પૂરો કરે છે. યાદ કરીશ સ્વામી પ્રભુપાદજીને, એમના ગુરુજીની આજ્ઞા હતી. 69 વર્ષની ઉંમરે દાદા સ્વામી પ્રભુપાદજી જલદૂત નામનું એક યાન, એમાં બેસી કચરાપટ્ટી હોય ને જ્યાં કચરું મૂકવાનું ગાર્બેજ કેન પડ્યું હોય ને, એની બાજુમાં બેસી અમેરિકા ઉતરેલા. આખા અમેરિકામાં એક ઓળખાણ નહોતી. અહીંયા ન્યુયોર્કમાં બગીચો છે, અમે જોયો છે, ત્યાં ઝાડ છે એ પણ જોયું છે. એ જગ્યાએ પ્રભુપાદ સ્વામી બેઠા રહેતા, હાથમાં હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે આ માળા કર્યા કરે. દારૂડિયા આવે, પાપી આવે, વ્યભિચારી આવે, કેવા કેવા ફેલ ફતુર કરતા એ બગીચાની અંદર, પણ આંખો બંધ કરીને ભગવાનની માળા કરે. અંગ્રેજી બહુ સારું એમનું હતું. જે આવે એને ભગવાનની વાત કરી, ભગવાનમાં જોડ્યા. 12 વર્ષની અંદર આ પૃથ્વીની ઉપર એમણે 300 જેટલા ભગવાનના સ્થાનો ઊભા કર્યા. આ નાની ક્રાંતિ કહેવાય દાદા, એ પણ વિદેશી માણસોની વચ્ચે. હું એટલા માટે કહેવા માંગુ છું, ફક્ત ને ફક્ત બસ આપણે સારો સંકલ્પ કરીએ, આપણાથી થાય તો એમાં સહકાર આપીએ, કોઈ પણ જગ્યાએ ભગવાન સંબંધી સારું કાર્ય થતું હોય એમાં જોડાઈએ. ધોળકાના રેવાશંકરભાઈને શ્રીજી મહારાજે પછી ભવિષ્યમાં રાજી થઈને રાધાકૃષ્ણની મૂર્તિઓ આપી હતી. તે ધોળકામાં પ્રથમ તો તેમણે પોતાના ઘરમાં પધરાવી, ઘરમાં મંદિર શરૂ કર્યું. આપણા પૂજ્ય ગુરુજીએ પણ જુઓ, અત્યારે બધી જગ્યાએ આજ્ઞા કરી, ભલે સંતો નથી રહેતા પણ તમે ભક્તો જ છો ને, તમારા ઘરને જ મંદિર બનાવો. આપણા લોયાધામ પરિવારના ભક્તોએ ઘરમાં કેટલા મોટા મોટા સરસ મજાના સિંહાસનો, અરે વડતાલ ગાદીના આચાર્ય શ્રી મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ એક હરિભક્તના ઘરે પધરામણીએ ગયા, ઘરમાં મોટું આલિશાન મંદિર જોયું, એટલા બધા રાજી થયા. એમ બોલી ગયા કે શાસ્ત્રીજી સ્વામીએ હરિભક્તોના ઘરમાં આવા મંદિરો પધરાવ્યા, શિખરબંધ મંદિરમાં શોભે એવા સિંહાસનો. આ તો આપણે દાદા જાહેર નથી કરતા, બાકી અમે સંતો નવરા જ ન પડીએ. દર વર્ષે આપણા ભક્તો માટે કેટલા મોટા સિંહાસનો, કેવા સારા સિંહાસનો આપણે બનાવીને મગાવીએ છીએ, ગુરુજીનો સંકલ્પ છે. તમે ઘર $5 લાખ કરો તો ઠાકોરજી માટે $2,000-3,000 સિંહાસન તો એક સારું કરો. હમણાં જ ગુરુજી પધાર્યા બ્રિજેશ ભગતના ઘરે, કિશનભાઈના ઘરે, જોયા ને કેવા સિંહાસન આવ્યા. અત્યારે યજ્ઞેશ ભગતના ઘરના સિંહાસન ચાલુ છે, આપણા ધીમંતભાઈ પિનાક ભગત બધાના ઘર માટે ઇન્ડિયા બહુ જબરજસ્ત જોરદાર સિંહાસનો ચાલુ છે. પણ અમુક જાહેરાત કરીએ તો પછી બધા લંગર લાગે, સ્વામી મારા ઘરનું કર દો, મારા ઘરનું કર દો. પછી હવે કલર એના પત્ની નક્કી કરે, અને અમે સંતો તો પછી થાકી જઈએ ને દાદા. પણ સંકલ્પ કરીએ આપણું ઘર મંદિર બને, આપણું જીવન પણ મંદિર જેવું બને, આપણું હૃદય પણ મંદિર જેવું બને, પણ એક મહારાજનું સ્થાન, જે મહારાજનું જ મંદિર હોય, જ્યાં વિધિ પ્રમાણે સેવા પૂજા થતી હોય એવું મંદિર ગામમાં શહેરમાં બને, સંસ્કૃતિ ટકાવવાનું મોટામાં મોટું કેન્દ્ર હોય. બરાબર, સંસ્કૃતિના 3 આધારસ્તંભ છે, એ 3 પાયા તૂટી જાય તો કોઈ પણ સંસ્કૃતિ નાશ પામે. પહેલું છે મંદિર, બીજું છે શાસ્ત્ર, અને ત્રીજા છે સંત. આ 3માંથી એકેયનું મહત્વ ઓછું કરવા જેવું નથી. મંદિરની જરૂર છે, શાસ્ત્રોની જરૂર છે, અને સંતની જરૂર છે. આ 3 સંસ્કૃતિના આધારસ્તંભ છે. તમે આ કથા સાંભળો છો, સંત સમાગમ છે, આપણે આ શાસ્ત્રની કથા સાંભળીએ છીએ, શાસ્ત્ર પણ આપણી પાસે છે. હવે એક વસ્તુ ખૂટે છે, શું?
ઠેર ઠેર લોયા ધામ. કેનેડામાં સંજય ભગતની આજ્ઞા કરી. સંજય ભગતે કેવું મોટું કામ કર્યું, ઘરને મંદિર બનાવી દીધું, પોતે પૂજારી બની ગયા. કેવી ઘરમાં સભા થાય છે, દર શનિવારે કેનેડામાં સભા થાય. તમે એકવાર સ્કાઈપીમાં જુઓ ને, એ હરિભક્તોને વંદન કરવાનું મન થાય. દાદા દર શનિવારે 50, 60, 70, 80, 80 ભક્તો ભેગા થઈ એટલા પ્રેમથી મહારાજની પૂજા સેવા ભજન કરે છે. આ કરવાનું છે ને દાદા. આપણા મેકનમાં ભક્તો હરિકૃષ્ણ ભગત જુઓ, બધા ભક્તોએ પહેલાં ઘરમાં મંદિર હતું, પછી આગળ વધ્યું ને. અત્યારે જ્યાં જ્યાં ભક્તો લોયાધામ પરિવારના બેઠા છો, બધા સંકલ્પ કરો, અમારા શહેરમાં, અમારા ટાઉનમાં, અમારા વિસ્તારમાં એક ભગવાનનું સારું મંદિર બને, અમે એમાં સહયોગી બને, અમારો લક્ષ્મી એમાં વપરાય, અને ભગવાનનું એ મંદિર તમારા માટે, તમારા પરિવાર માટે અને આવનારી પેઢીઓ માટે અક્ષરધામનો માર્ગ ખુલ્લો કરશે. પોતાના ઘરમાં મંદિર બનાવેલું, ખંભાતમાં લુહાર જ્ઞાતિના હરિભક્તોએ પોતાના ઘરમાં મંદિર કરાવ્યું. જોયું બધી વાતો સાંભળીને. પછી ભગવાનની ઈચ્છા જ્યારે થઈ ત્યારે તે રાધાકૃષ્ણની જોડી ગઢપુરથી ભગવાને આપી હતી તે ધોળકામાં શિખરબંધ મંદિર કરાવીને તે રેવાભાઈએ પધરાવી હતી. તેમણે શ્રીની જેવી મરજી હતી તેવું અલૌકિક શિખરબંધ મંદિર કરાવ્યું. બોલો, એ ગરીબ બ્રાહ્મણે કેટલું મોટું કાર્ય કર્યું. અને એક સરસ બાગ બનાવીને શ્રીહરિને અર્પણ કર્યો. તેણે પોતાના પુત્ર પાસે તે અનંત લાભ લેવડાવ્યો હતો. એવા તે વિપ્ર રેવાભાઈ બુદ્ધિમાન હતા, એવા સેવાભાવી હતા, સત્સંગને અર્થે આવું મોટું કામ એમણે કર્યું હતું. તેઓએ શ્રીહરિની પ્રથમ પૂજા કરી અને પછીથી સંતોની પૂજા કરી. તેમના પછી ખેડાના હરિભક્તો પૂજા કરવા આવ્યા. તેમાં મુખ્ય પ્રેમજી ભાવસર હતા, તેમજ સોની કંસારા પાટીદાર અને કાછિયા પણ સારા હરિભક્ત હતા, શિરોયા લુહાર પણ હતા. તે સહુએ આવીને શ્રીહરિની પૂજા કરી. તેઓ કેટલાય મેવા અને મીઠાઈ લાવ્યા હતા, તે બધું શ્રીહરિની આગળ ધર્યું. જે વસ્ત્ર લાવ્યા હતા તે ઉઢાડી દીધા, અલંકાર લાવ્યા હતા તે પહેરાવી દીધા. ત્યાર પછી રઘવાણજ, પલાણા, વસો, સોજિત્રા, તારાપુર, નાર વગેરે ગામના ભક્તોએ પૂજા કરી. ત્યાર પછી પીપળાવ, ઈસણાવ, મહેળાવ વગેરેના ભક્તોએ હૃદયમાં ઘણો ભાવ લાવી પૂજા કરી. અને ત્યાર પછી ચાંગા, વલેટવા, સંજાયા, આખડોલ, પીજ આદિ ગામોના ભક્તોએ મનમાં ઘણો હરખ લાવી પૂજા કરી. જેનો સત્સંગ સુદૃઢ હતો એવા બધા ઉત્સાહી ભક્તો હતા. આવી રીતે ચરોતરના ભક્તોએ પૂજા કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમપુરમાં ભાલબારા તથા ચરોતરના હરિભક્તોએ શ્રીહરિનું પૂજન કર્યું. એ નામે 71મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.